વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે ભારતની અંદર જે ખેતી કરવામાં આવે છે એમના મુખ્ય છ પ્રકાર છે અને કૃષિ પદ્ધતિઓ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં જોયું સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતી કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરેલી કે જે કૃષિ પદ્ધતિમાં યુરિયા ખાતર કે રાસાયણિક ખાતરના બદલે ચાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને ગૌમૂત્ર, દીમડાનું દ્રાવણ, સાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે એને કહેવામાં આવે છે સજીવ ખેતી. ત્યારબાદ જોયું કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી કરવી, જરૂરિયાત પૂરતું ખાતરનો અને દવાનો ઉપયોગ કરવો અને જૈવિક પદ્ધતિ દ્વારા ખેતી કરવી એ ખેતી એટલે ટકાઉ ખેતી, અને ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર કે ડેરી ઉદ્યોગ વગેરે જેવી અન્ય પ્રવૃત્તિ કરવી જેને આપણે મિશ્ર ખેતી કહીએ છીએ, જેના વિશે આપણે વાત કરી. આ ઉપરાંત આપણે જોયું કે ભારતની અંદર ઋતુઓના સંદર્ભમાં પણ ખેતીના પાકોને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ પ્રમાણે ત્રણ પાક, શિયાળો પાક, ઉનાળો પાક અને ચોમાસું પાક, જેને આપણે ખરીફ પાક, રવિ પાક કે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. આપણે કાલે તમને કીધેલું કે ચોમાસાના પાકને ખરીફ પાક, ઉનાળાના પાકને જાયદ પાક અને શિયાળાના પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે, જેનો ચોક્કસ સમયગાળો અને એમાં વાવેતર કરવામાં આવતા પાક, જેની વિશે આપણે અગાઉ ચર્ચા કરી. આ ઉપરાંત ભારતની વૈવિધ્ય ભરેલી આબોહવામાં વિવિધ પ્રકારની કૃષિ પેદાશો થાય, જેમાં ધાન્ય વર્ગના પાકો, કઠોળ વર્ગના પાકો, તેલીબિયા વર્ગના, પીણા વર્ગના, રોકડિયા પાક, ઔષધીય મરી મસાલા, ફળ ફૂલ, શાકભાજી વગેરે, જે બધા વિશે આપણે ચર્ચા કરી અને એ પૈકીના કેટલાક પાકો ભારતના કયા રાજ્યમાં કેટલા પ્રમાણમાં થાય, એમનું ઉત્પાદન કેવું છે જેની ચર્ચા આપણે કરતા હતા, જેમાં આપણે ડાંગર વિશે વિસ્તારથી માહિતી મેળવી કે ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે, કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે, વિશ્વમાં પ્રથમ નંબરે ચીન અને બીજા નંબરે ભારત સ્થાન ધરાવે છે. આ ઉપરાંત એ ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે અને ઉનાળામાં પણ પાણીની સગવડતા હોય ત્યાં લઈ શકાય. એમની જમીન, એમની આબોહવા, વરસાદ, તાપમાન વગેરેનું પ્રમાણ અને કયા રાજ્યમાં એમનું ઉત્પાદન થાય જેની વિશે આપણે ચર્ચા કરી. તો હવે આપણે ભારતની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું થાય છે, કયા વિસ્તારમાં એમનું ઉત્પાદન વધારે અને કયા વિસ્તારમાં એમનું ઉત્પાદન ઓછું, ઘઉંની વિશેષતાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. તો ચાલો સમજીએ ભારતનો ઘઉંનો પાક. આપણે બધા જાણીએ છીએ કે ભારતના લોકોના મુખ્ય ખોરાક પૈકીનો છે ઘઉં. મોટા ભાગે ઘઉંનો ખોરાક તરીકે આપણે બધા ઉપયોગ કરીએ છીએ. તો ઘઉંનો પાક કેવો છે, એનું ઉત્પાદન ક્યાં સૌથી વધારે થાય, કેટલા પ્રમાણમાં વાવવામાં આવે છે વગેરે વિશે ચર્ચા આપણે કરીએ. ભારતમાં ડાંગર પછીનો મહત્ત્વનો ધાન્ય પાક ઘઉં છે. ડાંગર બાદ ખૂબ મહત્ત્વનો પાક હોય તો એ ઘઉં. ભારતની ખેતભૂમિમાં એક તૃતીયાંશ ઘઉંની ખેતી કરવામાં આવે છે. ભારતમાં એક તૃતીયાંશ ભાગની અંદર ઘઉંની ખેતી થાય છે અને ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધનો શિયાળામાં વાવવામાં આવતો પાક એટલે કે રવિ પાક છે, શિયાળો પાક છે. સમશીતોષ્ણ કટિબંધ એટલે તો આપણે જાણીએ છીએ કે કર્કવૃતથી ઉત્તર ધ્રુવ વૃત સુધીનો ભાગ, કર્કવૃત 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચેનો ભાગ અને 23.5 દક્ષિણ અક્ષાંશથી 66.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો ભાગ કે જ્યાં સૂર્યનું તાપમાન નહીં વધારે નહીં ઓછું, એટલે કે સમશીતવત્તા ઉષ્ણ, સમશીતોષ્ણ કટિબદ્ધ વિસ્તાર કે જ્યાં ઘઉંની ખેતી થાય. હવે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો જે દક્ષિણ ભાગ છે, આપણે જાણીએ છીએ કે અહીંયા એક વૃત્ત એવું કર્કવૃત્ત, હવે કર્કવૃત્તનો આ નીચેનો ભાગ છે એ બધો ભાગ ઉષ્ણ કટિબંધમાં આવે, જ્યારે ઉપરનો ભાગ છે
એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તો આ ભારતનો ઉત્તર ભારતનો ભાગ કે જ્યાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે ઘઉં છે સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે, એ યાદ રાખવાનું છે. ખેતભૂમિના એક તૃતીયાંશ ભાગમાં વાવેતર થાય અને ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક છે. તેને ફળદ્રુપ ગોરાડુ અને કાળી જમીન વધારે માફક આવે છે. ઘઉંના વાવેતર માટે ફળદ્રુપ ગોરાડુ અને કાળી જમીન એ વધારે મહત્વની છે. 75 સેન્ટીમીટર જેટલો વરસાદ, એટલે કે આપણે જો ડાંગરમાં 100 સેન્ટીમીટર એટલે અહીંયા 100 પડ્યા છે, ધીમે ધીમે ઘટતા ઘટતા ઉત્તર ભારતમાં 70-75 સરેરાશ વરસાદ પડે, એટલા માટે એ ભાગની એ વિસ્તારમાં વધારે ઘઉંનું વાવેતર થાય. સૌથી નીચે દક્ષિણમાં, ત્યારબાદ ધીરે 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 ઉત્તરમાં આવતા ઓછો, એટલે આ ભાગમાં સૌથી વધારે ઘઉંનું વાવેતર થાય. જેમ કે પંજાબ, આપણે જાણીએ છીએ પંજાબ છે ઘઉંનો કોઠાર કહેવાય, તો ત્યાં 75 સેન્ટીમીટરની આજુબાજુ વરસાદ પડે છે. 100 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડે તે વિસ્તારોની અંદર ઘઉંનું વાવેતર કરી શકાતું નથી. ભારતમાં હરિયાળી ક્રાંતિના લીધે ઘઉંનું ઉત્પાદન બમણું થયું. જ્યારે ભારત ગુલામ હતો એ સમયે ભારતની અંદર ઘઉંનું ઉત્પાદન કે ખેતી ક્ષેત્ર એટલું બધું ઉત્પાદન ન હતું, ભારત સ્વાવલંબી ન હતો. પરંતુ ઈસવીસન 1960ના આજુબાજુના સમયગાળામાં, ઈસવીસન 1960માં જ્યારે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ અને ભારતમાં કૃષિ ક્ષેત્રે વિકાસ થયો, તો ખાસ હરિયાળી ક્રાંતિના કારણે કયા પાકનો ઉત્પાદન વધારો થયો, તો ખાસ યાદ રાખવાનું છે ઘઉં અને ડાંગર. ભારતની અંદર ઘઉં અને ડાંગરનું ઉત્પાદન બમણું થયું. ક્યારના સમયગાળા પછી? તો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ ઘઉંનું અને ડાંગરનું ઉત્પાદન ખૂબ વધ્યું. આ ઉપરાંત ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. જો ભારતની મુખ્ય ભારતમાં મુખ્યત્વે ક્યાં ઘઉંની ખેતી કરવામાં આવે છે? તો ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ અને પંજાબ હરિયાણા. ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ એટલે આપણે જાણીએ છીએ કે આ ભાગમાં ઉત્તર પ્રદેશ છે, તો એના આ છેડે પંજાબ હરિયાણાના છેડા પાસે, પંજાબ હરિયાણા અને એની આજુબાજુમાં આવેલો ઉત્તર પ્રદેશનો ભાગ કે જ્યાં ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. દેશના કુલ ઉત્પાદનમાં 2/3 ભાગ માત્ર આ રાજ્યનો છે, એટલે કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે. દેશના કુલ ઘઉં ઉત્પાદનમાં 2/3 ભાગ ઉત્પાદન કરે છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધારે છે અને એટલા માટે જ હેક્ટર દીઠ વધારે ઉત્પાદન ત્યાં લેવામાં આવે છે. અને પંજાબમાં ઘઉંનું ઉત્પાદન ખૂબ થાય છે. સૌથી વધારે હેક્ટર દીઠ ઉત્પાદન ઘઉંનું પંજાબમાં થાય છે અને એટલા માટે જ પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું કયા રાજ્યને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે, તો પંજાબ, કારણ કે ના સિંચાઈની સગવડતા પૂરતી પ્રમાણમાં હોવાથી ત્યાં ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થાય છે અને આબોહવા વરસાદ પણ એમને માફક આવે એવો છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યમાં પણ ઘઉંની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય? તો ગુજરાતની અંદર આપણે કાલે ભણી ગયા કે ભાર પ્રદેશમાં ઘઉં થાય છે, જેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે. મેં તમને ગઈકાલે કીધેલું કે ભાલિયા ઘઉંને અન્ય એક નામથી ઓળખવામાં આવે છે. કયું નામ યાદ કરો? બરાબર છે, દાઉદખાની ઘઉં. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડા આ બધા જિલ્લામાં પણ ઘઉંનું સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. હવે એક પ્રશ્ન તમને બોર્ડની અંદર અવારનવાર પૂછાય, શા માટે ઘઉંના પાકને અનાજનો રાજા કહેવામાં આવે છે, અથવા ઘઉંને શા માટે અનાજનો રાજા કહેવાય? તો લખવાનું છે કે પોષક તત્વોની દ્રષ્ટિએ અનાજમાં ઘઉં સૌથી શ્રેષ્ઠ છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લોહ તત્વ અને ફોસ્ફરસ જેવા તત્વો ઘઉંની અંદર ભરપૂર માત્રામાં છે.
આ ઉપરાંત ગામમાંથી રોટલી ભાખરી બ્રેડ બિસ્કિટ અને અન્ય ખાદ્ય સામગ્રી અન્ય ખાદ્ય વાનગીઓ બને છે અને એટલા માટે જ ઘઉં છે એમને અનાજના રાજા તરીકે ઓળખવામાં આવે છે। ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ડાંગરની જેમ વિશ્વમાં બીજું સ્થાન। પ્રથમ સ્થાન ચીન, તો ડાંગરની અંદર પ્રથમ સ્થાન ચીન, બીજું ભારત વિશ્વની અંદર। એ જ રીતે ઘઉંના ઉત્પાદનમાં પણ પ્રથમ સ્થાન ચીન અને બીજા ક્રમે આપણો ભારત છે। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી, ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે। પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉંની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, લોહ અને ફોસ્ફરસ તત્વો હોય છે। આ ઉપરાંત ઘઉંમાંથી ભાખરી, રોટલી, બ્રેડ, બિસ્કિટ વગેરે વાનગી બને છે। એટલા માટે જ ઘઉંને અનાજના રાજા તરીકે ઓળખવામાં આવે છે। ડાંગર પછીનો મહત્વનો પાક છે। ઘઉંની ખેતી 1/3 ભાગમાં થાય છે। રવિ પાક છે, સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારનો પાક છે। ફળદ્રુપ ગોરાડ અને કાળી જમીન, 75 સેલ્સિયસ વરસાદ, 75 સેન્ટીમીટર વરસાદ, 100 સેમીથી વધારે વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી। હરિયાળી ક્રાંતિ બાદ એમનું ઉત્પાદન ખૂબ વધારે થયું। ભારતમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગ, પંજાબ, હરિયાણામાં પુષ્કળ ઉત્પાદન થાય છે અને જ્યાં વધારે સિંચાઈની સગવડતા છે ત્યાં ઘઉંનું ઉત્પાદન વધારે થાય છે અને પંજાબની અંદર ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાને કારણે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે। આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત આ બધા રાજ્યોમાં પણ ઘઉંનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય છે। પહેલી બાબત, જુવાર, બાજરી, મકાઈ જાડા ધાન્ય વર્ગના પાકો છે। બીજું, જ્યાં વરસાદ ઓછો પડે, જમીન ઓછી ફળદ્રુપ હોય, સિંચાઈની સુવિધા ઓછી હોય ત્યાં આ પાક થાય છે। ત્રીજું અને મહત્વનું કે આ જાડા ધાન્ય વર્ગના પાક ખરીફ પાક છે, એટલે કે ચોમાસા દરમિયાન લેવામાં આવતા પાક છે। જોઈએ હવે જુવાર વિશે, તો જુવાર માટેની જરૂરી આબોહવા, વરસાદ, તાપમાન કેવો, તો પહેલું 50 સેન્ટીમીટર જેટલો વરસાદ, 25-30 સેલ્સિયસ જેટલું તાપમાન અને કાળી ગોરાળું જમીન એમના માટે વધારે માફક છે। તો જુવારના પાક માટે 50 સેમી વરસાદ, 25-30 સેલ્સિયસ તાપમાન અને કાળી ગોરાળું જમીન વધારે મહત્વની છે। ડાંગર અને ઘઉં પછી ભારતમાં સૌથી વધારે ઉત્પન્ન થતો પાક હોય તો એ છે જુવાર। આપણે અગાઉ જોયું કે ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન થતો અને ઉપયોગમાં લેવાતો પાક ડાંગર, બીજા નંબરમાં સૌથી વધારે ઉપયોગી અને ઉત્પન્ન થતો એવો પાક તો ઘઉં, અને ત્રીજા નંબરે ડાંગરને ઘઉં પછી જુવાર આવશે, જે ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થતો પાક છે। આપણે આગળ એ પણ જોયું કે વિશ્વમાં સૌથી પ્રથમ ડાંગરના ઉત્પાદનમાં ચીન, બીજું ભારત, ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ચીન, બીજું ભારત। તો એ પણ ખાસ યાદ રાખવાનું છે કે જુવાર છે ભારતમાં ડાંગર અને ઘઉં પછી સૌથી વધારે ઉત્પન્ન થતો પાક છે। દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। જે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે, જે સૂકો અને ઓછો વરસાદવાળો વિસ્તાર છે કે જ્યાં જુવારનું ઉત્પાદન ખૂબ સારું થાય, પણ જોઈએ કે સમજીએ દક્ષિણ ભારતનો જે આ ભાગ છે નીચેનો, આપણે જાણીએ છીએ કે આ ભાગમાં જે આ વિસ્તાર છે કેરળના કિનારાવાળો, એ પશ્ચિમ ઘાટ અને આ કિનારો છે પૂર્વ ઘાટ, એ બંને ઘાટ પ્રદેશો કે ત્યાં સાંકડા મેદાનો છે। આ રીતે અહીંયા સાંકડું મેદાન આવેલું છે, જ્યારે આ મધ્યનો જે ભાગ છે ઊંધા ત્રિકોણ જેવો, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે,
અને આપણે જાણીએ છીએ કે ઉચ્ચ પ્રદેશની અંદર જ્યારે મોસમી પવનનો પ્રવેશ કરે છે ત્યારે ઉચ્ચ પ્રદેશ સાથે અથડાય અને પોતાની ગતિ અન્યત્ર ફેરવી નાખે છે. અને એ જ રીતે બંગાળની ખાડીમાંથી આવતા પવનો પણ એ મેદાન પ્રદેશમાંથી ઉત્તર તરફ જતા રહે, એટલે કે દક્ષિણમાં આવેલો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે જ્યાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું છે. તો આ વિસ્તારની જમીન ઓછી ફળદ્રુપ પણ છે અને વરસાદ પણ ઓછો પડે, જેથી આ પ્રકારના વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં સૌથી વધારે જુવારનું ઉત્પાદન થતું જોવા મળે છે. જુવાર ખરીફ પાક પણ છે અને રવિ પાક પણ છે. ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતો પાક અને રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. આ ઉપરાંત જુવારનું સૌથી વધુ વાવેતરને ઉત્પાદન કરનારું ભારતનું કયું રાજ્ય? તો ખાસ યાદ રાખવાનું છે, સૌથી વધારે વાવેતર પણ અને ઉત્પાદન પણ ગુજરાતના દક્ષિણે આવેલા રાજ્ય મહારાષ્ટ્રમાં થાય છે. બરાબર, ગુજરાતની નીચે આ જે રાજ્ય છે એ મહારાષ્ટ્ર છે. તો આ રાજ્યમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત એ બધા રાજ્યોમાં પણ જુવારનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે જુવારનું વાવેતર અને ઉત્પાદન ક્યાં થાય? જો આવો પ્રશ્ન પૂછાય તો પણ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. અને જુવારનો મુખ્ય ઉપયોગ પશુ ચારા તરીકે કરવામાં આવે છે. પશુઓને ખવડાવવા માટે ચારા તરીકે જુવારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ મુદ્દામાં આપણે મુખ્યત્વે કેટલી બાબતો યાદ રાખવાની છે? તો પહેલું કે જુવાર, બાજરી અને મકાઈ એ જાડા ધાન્ય વર્ગના પાકો છે. બીજું, ઓછો વરસાદ, જમીન ઓછી ફળદ્રુપ હોય, સિંચાઈની અગવડતા હોય ત્યાં ખરીફ પાક તરીકે આ પાકોનું વાવેતર થાય. જુવારમાં જોયું 50 સેમી વરસાદ, 25-30 સેલ્સિયસ તાપમાન, કાળી અને ગોરાળું જમીન. બીજું, ડાંગર ઘઉં પછી જુવાર ભારતમાં ત્રીજા નંબરનો સૌથી ઉત્પન્ન થતો પાક દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં થાય છે. ખરીફ પાક અને રવિ પાક તરીકે એમનું વાવેતર થાય છે. જુવારનું સૌથી વધારે ઉત્પાદન વાવેતર ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સુરત તાપી કરે છે. આ ઉપરાંત કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતની અંદર પણ જુવારનું ઉત્પાદન થાય અને જુવારનો સૌથી વધારે ઉપયોગ પશુ ચારા તરીકે કરવામાં આવે છે. ત્યાર પછી બીજો મહત્વનો પાક બાજરી. જમીન આપણે અગાઉ જોયું એમ કાળી, ગોરાડું, ઓછી ફળદ્રુપ, ઓછા પાણીવાળી. વાતાવરણ અને આબોહવા કેવી? તો 40-50 સેમી વરસાદ, 25-30 સેલ્સિયસ તાપમાન અને ઓછી જમીન હોય, રેતાળ જમીન હોય ત્યાં બાજરીનું ઉત્પાદન ખૂબ સારું થાય. ભારતમાં તેનું સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાન નામનું રાજ્ય કરે છે. ખાસ યાદ રાખજો, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે ભારતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય, તો રાજસ્થાન, ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા એ બધા રાજ્યમાં પણ બાજરીનું ઉત્પાદન થાય છે. હવે સામાન્ય સમજીએ, આપણે જાણીએ છીએ કે આપણા ભારતની અંદર સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે રાજસ્થાન. તો રાજસ્થાનની જે ઓછી ફળદ્રુપ જમીન છે, 40-50 સેમી વરસાદ પડે છે, એટલે કે એ ભાગ છે આ દક્ષિણ રાજસ્થાન. દક્ષિણ રાજસ્થાનને અડીને આવેલો ગુજરાતનો આ ભાગ એટલે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતનો જિલ્લો એટલે બનાસકાંઠા. તો આપણે ખાસ યાદ રાખવાનું છે, ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે. તો બે બાબતો આ મુદ્દામાં ખૂબ મહત્વની, ભારતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતું રાજ્ય રાજસ્થાન અને ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું વાવેતર કરતો જિલ્લો બનાસકાંઠા.
आगे बढ़िए। मकाई, मकाई एक खरीफ पाक है, धान्य वर्ग नो पाक तो है, बधाए मकाई जुए से बाजू में चित्र में तमने देखाय से ये मकाई नो पाक है। मकाई, मकाई एक खरीफ पाक है, सामा सामा लेवामां आवतो पाक, धान्य वर्ग नो पाक आपणे जाणीए छीए। डांगर ने घऊं पछी विश्व में मकाई नो सौथी वधु वावेतर थाय। जो फरी वखत आमां भूल ना पड़ी जाए, विश्व में सौथी वधारे वावेतर थतो ये पाक तो प्रथम नंबर छे डांगर, बीजा नंबरे आवशे घऊं, अने त्यार बाद त्रीजा नंबरे आवशे मकाई। आ वात छे विश्व कक्षानी। ज्यारे आपणे वात करीए भारतनी तो प्रथम छे डांगर, बीजू घऊं, अने त्यार बाद त्रीजा नंबरे आवशे जुवार। ये बात छे भारत। तो आ बाबत में खास आ बने मुद्दाओ, विश्व कक्षाए प्रथम नंबर में वावेतर डांगर घऊं मकाई, ज्यारे भारत की बात करें तो डांगर घऊं अने जुवार। तो ये पण खास याद रखू, विश्व में मकाई नो वावेतर त्रीजा नंबरे थाय छे, प्रथम डांगर अने बीजू घऊं। તે ડુંગરાળ વિસ્તારોમાં વધુ વાવવામાં આવે છે, વધુ ઉગાડવામાં આવે છે, એટલા માટે જ ડુંગરાળ વિસ્તારનો ખોરાક મુખ્યત્વે મકાઈ હોય છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જો પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી આ બધા પહાડી વિસ્તારો, આ બધા ડુંગરાળ વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે મકાઈ થાય છે, અને ખોરાક તરીકે પણ આ ત્યાંના આદિવાસી લોકોનો મુખ્ય ખોરાક પણ કયો છે, મકાઈ। તો એ રીતે પણ યાદ રાખી શકાય। આ ઉપરાંત મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢાળવાળી જમીન, ડુંગરાળ જમીન, ઢાળવાળી કાળી કઠણ અને પથરાળ જમીન હોય કે જ્યાં 50-30 સેલ્સિયસની વરસાદ પડતો હોય, 21-27 સેલ્સિયસ તાપમાન, એ મકાઈના પાક માટે સૌથી ઉત્તમ છે। રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ આ બધા રાજ્યોમાં ડાંગરનું, આ બધા જ રાજ્યોમાં મકાઈનું ઉત્પાદન કરવામાં આવે છે। મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ વગેરે જેવા ઘટકો હોવાથી મકાઈનો ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ સારો એવો ઉપયોગ કરવામાં આવે છે। તો મકાઈમાં ખાસ યાદ રાખવા જેવું, ખરીફ પાક છે, વિશ્વમાં ત્રીજા નંબરનું વાવેતર થાય છે, ડુંગરાળ લોકોનો મુખ્ય ખોરાક છે, મકાઈની કાળી ઢોળાવાળી કઠણ પથરાળ જમીન હોય કે જે 50-100 સમય વરસાદને 21-27 સેલ્સિયસ તાપમાન વધારે માફક છે। રાજસ્થાન સૌથી વધારે મકાઈનું ઉત્પાદન કરે છે। આ ઉપરાંત બાકીના પણ ઘણા બધા આડોશી પાડોશી રાજ્યો જે મકાઈના ઉત્પાદનમાં સારું એવું સ્થાન ધરાવે છે, ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાની બોર્ડર અને ડુંગરાળ વિસ્તાર, આ ઉપરાંત મકાઈમાં રહેલા તત્વો સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેના કારણે મકાનનો ઉદ્યોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે। તો આ ત્રણ વધા જાડા ધાન્ય પાકો, જુવાર, બાજરી અને મકાઈ। ત્યાર પછી વાત કરીએ ભારતના કઠોળ વર્ગના પાકો, કયા કયા કઠોળ થાય છે, એમનો ઉપયોગ શેમાં થાય છે, કયા કઠોળમાં કયા પ્રકારના તત્વોનું વધારે પ્રમાણ હોય, જેની થોડી ઘણી આપણે ચર્ચા કરીએ। બાજુમાં એક ચિત્ર તમે જોઈ રહ્યા છો જ્યાં ઘણા બધા કઠોળના ચિત્રો આપ્યા છે। રોજિંદા આપણે આપણા ખોરાકમાં કઠોળનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ। શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે। આપણે જાણીએ છીએ કે ખાનારા લોકો, જે લોકો ખોરાક તરીકે મુખ્યત્વે ત્રણ પ્રકારનો ખોરાક લઈએ આપણે, શાકાહારી, માંસાહારી અથવા મિશ્રાહારી, જે લોકો શાકાહારી છે એમને બધી વસ્તુમાંથી પ્રોટીન તો મળે છે પરંતુ માંસાહારની તુલનાએ ઓછું। પરંતુ શાકાહારી લોકો જો કઠોળનો ઉપયોગ કરે
तो कठोल माथी पण मांसाहार जेटलू ज प्रोटीन मळे छे। એટલે કે શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે, એટલે કઠોળનો ઉપયોગ સતત કરવો જોઈએ જેથી કરીને આપણને પ્રોટીન મળી રહે। ભારતમાં જુદી જુદી ઋતુમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર વગેરે જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે। મોટા ભાગના કઠોળ જે તમે ખોરાકમાં લેતા પણ હશો અને તમે એના વિશે જાણતા પણ હશો, તમે જોયેલા હશે, તો આ બધા પાકો ભારતની અંદર અલગ અલગ ઋતુ દરમિયાન લેવામાં આવે છે। તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે। ચોમાસા દરમિયાન લેવામાં આવતા પાક તુવેર, અડદ, મગ અને મઠ, જ્યારે ચણા, વટાણા અને મસૂર એ શિયાળા દરમિયાન લેવામાં આવતા પાક એટલે કે રવિ પાક છે, જેની સાથે આપણે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક ભણતી વખતે કરી કે ચણા અને વટાણા, મસૂર છે એ શિયાળા દરમિયાન ઠંડી ઋતુમાં લેવામાં આવે છે, માટે એમને રવિ પાક કહેવામાં આવે છે। વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા કઠોળો ઉગાડવામાં આવે છે। જે રાજ્યમાં પુષ્કળ વરસાદ પડે છે એ રાજ્યોની અંદર કઠોળનું ઉત્પાદન ઓછું થાય, બાકી લગભગ ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઓછા વધતા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થતું જોવા મળે છે। ભારતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ આ બધા રાજ્યો કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, જેમાં સૌથી વધારે ભારતની અંદર મધ્યપ્રદેશમાં કઠોળનું ઉત્પાદન થાય છે। આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરેમાં કઠોળનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। તે અંદર જોઈએ કઠોળનું ઉત્પાદન તો મોટાભાગના કઠોળ ગુજરાતમાં પણ થાય છે, પણ ખાસ વડોદરાની અંદર સૌથી વધારે તુવેરનું ઉત્પાદન થાય છે, અથવા તુવેરનું ઉત્પાદન સૌથી વધારે વડોદરામાં, મગ અને મઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું ઉત્પાદન પાટણ જિલ્લામાં સૌથી વધારે થાય છે। તો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે તુવેરનું વાવેતર કયા જિલ્લામાં થાય, તો વડોદરા, મગ મઠનું વાવેતર કચ્છ અને અડદનું વાવેતર પાટણ જિલ્લામાં કરવામાં આવે છે। કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજન પુનઃ સ્થાપિત કરી શકાય, જો વસ્તુ બહુ મહત્વની છે, કઠોળનો પાક છે જેના મૂળમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય, એના મૂળમાં નાઇટ્રોજનની ગાંઠ સ્વરૂપે એની રચના થાય છે, એટલે કે જ્યારે ખેંચવામાં આવે અથવા તો જમીનની અંદર કઠોળ વર્ગના પાકો નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, અને નાઇટ્રોજન એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે મહત્વનું તત્વ છે। નાઇટ્રોજન દ્વારા જમીનની ફળદ્રુપતા વધે, આપણે જમીનમાં જ્યારે DAP કે યુરિયા નામના ખાતર નાખીએ છીએ તો એ પણ નાઇટ્રોજન માટે જ નાખીએ છીએ, જેમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ હોય છે, પરંતુ કઠોળના મૂળમાં જ નાઇટ્રોજનનું પ્રમાણ હોય, જેથી કઠોળનું વાવેતર કરવું એ જમીન માટે ખાતર નાખવા સમાન છે। તેથી ધાન્ય પાકની સાથે સાથે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આંતરપાક તરીકે પણ કઠોળનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે જુવાર, બાજરી, મકાઈના વાવેતરની વચ્ચે સાથે કઠોળ વર્ગના પાકો વાવવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે। આ ઉપરાંત ભારતમાં થતા તેલીબિયા વર્ગના પાકો જેની આપણે ચર્ચા કરવાની છે, તો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે જેવા તેલીબિયા વર્ગના પાકોનું વાવેતર કરવામાં આવે છે અને એનું ઉત્પાદન લેવામાં આવે છે। આપણે ગયા વિડીયોમાં વાત કરી તેલીબિયા એટલે શું, તો જેના બીજમાંથી તેલ નીકળે, જેના બીજને દબાવવાથી તેલ મળે એને તેલીબિયા વર્ગના પાકો કહેવાય, જેવા કે મગફળી, સરસવ, તેલ, સૂર્યમુખી, સોયાબીન વગેરે। અને આ બધા પાકો ભારતની અંદર જુદી જુદી ઋતુઓમાં લેવામાં આવે છે। આ ઉપરાંત નારિયેળ પણ તેલીબિયા વર્ગમાં આવે છે, એ બાગાયતી ખેતીમાં પણ આવશે અને તેલીબિયા વર્ગમાં પણ,
कारण के नारियल माथी तेल नु उत्पादन करवामां आवे छे। आपणे बधाय ने कोपरा नु तेल कोकोनट ऑइल कहीए छीए, तो नारियल माथी पण तेल मेळवामां आवे छे। अने आ उपरांत भारत में खाद्य तेल मेळवा माटे मगफळी सरसव तल अने कोपरा नो उपयोग थाय छे। अने ताजेतर में तो सूर्यमुखी नु तेल, कपासिया नु तेल के मकाई नु तेल पण खोराक तरीके उपयोग में लईए छीए। तो आम ભારતની અંદર તેલીબિયા વર્ગના પાકોનું પણ સારું એવું વાવેતર થાય છે। આ તેલીબિયા વર્ગના પાકોમાં જે મુખ્ય તેલીબિયા વર્ગના પાકો છે કે જે ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। અચ્છા, આપણે હવે આવતા વિડીયોમાં કરીશું। ધન્યવાદ।